આ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરાના માંડવીમાં બેંકમાં આગ લાગી છે. વડોદરા બેંકમાં બેંક ઓફ બરોડા બ્રાન્ચ કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે. માંડવી વિસ્તારમાં આ બેંક આવેલી છે, બેંક ઓફ બરોડા, કે જ્યાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ફાયરની ટીમે આગ બુઝાવવાની કામગીરી જે છે તે હાથ ધરી છે. તો એક તરફ આવેલી બેંક ઓફ બરોડાની જે બ્રાન્ચ છે ત્યાં આગ લાગી છે. આગની ઘટના ઘટી છે. અહીંયા ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીંયા પહોંચી ગયો છે. દરવાજો તોડીને અંદર જવાના પ્રયાસ અહીંયા હાલ અહીંયા કરવામાં આવી રહી છે. પૂર્વ નગરસેવક સહિતના લોકો પણ અહીંયા આવી ગયા છે. અગનજવાળાઓ દૂધ સુધી જોવા મળે છે. મિનેશભાઈ, આપ અહીંયા આવ્યા તો શું થયું? વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત બેંક ઓફ બરોડાને 30 મિનિટથી આગ લાગી ગઈ. હજુ બી ચાવી લઈને મેનેજર કે સિક્યુરિટી આવીને ફાયર બ્રિગેડના જવાનો તોડી ને આગને કંટ્રોલ મારી રહ્યા છે. બીજા માસ આખું બનીને મરી ગયું છે. આ કયા કારણથી આગ લાગી? એ હજુ કશું કારણ નથી. હજુ તમારે એકતા બાજુ ખોલી રહ્યા છે. શું કારણ છે કોઈને કશી ખબર નથી. કોઈ સિક્યુરિટી હાજર નથી. જાગૃતિબેન, હાલ અહીંયા કોઈ કર્મચારી નથી. આગની ઘટના ઘટી છે. કદાચ આ મુખ્ય કચેરી રહી ચૂકી છે. ચોક્કસ હું ધાન્ય બજારથી નીકળી રહી હતી. ફાયરની ગાડી જોતા તાત્કાલિક હું અહીંયા ગાડી આવી છું અને બીઓબીના બેંક મેનેજરને પણ જાણ કરી છે. અમારા સેલ પ્રમુખને પણ જાણ કરી છે. બાલમુકુંદમીને પણ જાણ કરી છે. બધા ફાયરની ટીમ અહીંયા ગાડી આવી ગઈ છે. સ્થાનિક નગરસેવકો અહીંયા આવ્યા છે. આગની ઘટના છે. બીજા માળે આગ લાગી છે. ફાયર વિભાગનો જે સ્ટાફ છે તે પણ અહીંયા આવ્યો છે. આગને ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરવાજો હાલ અહીંયા તોડી દેવામાં આવ્યો છે. સાધનોથી અહીંયા દરવાજા તોડ્યા છે. અંદર પાવડર ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે આગ લાગવાનું કારણ અહીંયા અકબંધ છે. આજે ઉત્તરાયણ પર્વ છે, રજાનો દિવસ છે અને જેને લઈને હાલ અહીંયા કોઈ કર્મચારીઓ હાજર ન હતા. પરંતુ આ સમગ્ર જે રોડ છે તે અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે. આરએફનો જે ફોર્સ છે તે પણ અહીંયા તૈનાત છે. સ્થાનિક પોલીસ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. જે ફાયર બ્રિગેડના લાશ્કરો છે તે આગ ઓલવવાના તમામ પ્રયાસો અહીંયા કરવામાં આવી રહ્યા છે. ધુમાડાના જે ગોટે ગોટા છે તે અહીંયા નિહાળી શકાય છે. હજુ પણ જો મોડું થાય તો આગ વિકરાળ બને તેવી પરિસ્થિતિ છે. પરંતુ જે ફાયર બ્રિગેડના જે મોટો કાફલો છે તે અહીંયા આવી ગયો છે. આગને ઓલવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે આગને પગલે દોડધામ મચી છે. પાણીનો મારો સતત અહીંયા ચલાવવામાં આવી રહ્યો છે. જે બેંકના અગત્યના જે કાગળ છે તે પણ ક્યાંક દસ્તાવેજો ધ્વસ્ત થયા છે. અને આજે અગનજવાળાઓ આપ નિહાળી શકો છો કે અગનજવાળાઓ છે હાલ અહીંયા આગ કાબૂમાં નથી આવી રહી. જે ફાયર વિભાગનો જે સ્ટાફ છે તે જે જાળી લગાવેલી છે તે તોડીને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાઈ, આ કેટલા વાગ્યાની આ ઘટના છે? શું થયું લાગે છે તમને? હા, લગભગ હમણાં અડધો કલાક પહેલા જ થયું છે. એકદમ જ આપણા લાલુભાઈ હતા એમને એકદમ ધ્યાન પડી અને તરત જ પછી અહીંયા આવી રીતે અમે તાત્કાલિક 100 નંબર ઉપર ડાયલ કરીને 101 પર બી ડાયલ કર્યું. એટલે જે તે બી પ્રોસિજર હતો એ અમે અમારી રીતે કવર કરી દીધો છે. ચૌહાણ સાહેબ, અહીંયા આવ્યા છો. ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, આપનો પણ સ્ટાફ છે. અહીંયા સુરક્ષા તકેદારીઓ રાખવામાં આવી રહી છે. આ અચાનક આગ લાગી ગઈ છે. ચોક્કસ કારણ જાણવા નહીં મળ્યું અને પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અને ફાયર ફાઇટરની ગાડી હાલમાં આગ બુઝાવવાનું કામ ચાલુ છે. ઓકે, જે ફાયર વિભાગનો જે સ્ટાફ છે અહીંયા આગ ઓલવવાના તમામ અહીંયા પ્રયાસો કરી રહ્યું છે. જોકે હાલ ધુમાડા જોવા મળી રહ્યા છે. કારણ કે જે આગ લાગી તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ અહીંયા આવી ગયો. ઉત્તરાયણનો પર્વ હતો તેની વચ્ચે આગ લાગતા અફડાતફડીનો હાલ અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે અને ફાયર ફાઇટરો હજુ પણ આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો બેંક ઓફ બરોડામાં એકાએક આગ લાગી છે. જો કે આગના બનાવને લઈને બ્રાન્ચ મેનેજર હજુ સુધી ઘટનાસ્થળે નથી પહોંચ્યા. સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે સતત લાઈવ જોડાઈ રહ્યા છે. કૃણાલ, હજુ સુધી બેંકના કોઈ કર્મચારીઓ નથી આવ્યા, પરંતુ સ્થાનિક કોઈ અધિકારીઓ અત્રે આવ્યા છે સ્થિતિનો તાગ મેળવવા? બિલકુલ, જે રીતે આગની ઘટના છે, બેંક ઓફ બરોડાની આ મુખ્ય કચેરી હતી અગાઉ. જોકે મુખ્ય કચેરી હાલ અલકાપુરી લઈ ગયા છે. ત્યારે જે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસ વિભાગના તેઓ પણ અહીંયા આવી રહ્યા છે. પરિસ્થિતિનો અહીંયા તાગ મેળવી રહ્યા છે. હાલ આગ મહદઅંશે અહીંયા કાબૂમાં છે. હાલ જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, આગ મહદઅંશે હાલ અહીંયા કાબૂમાં આવી ગઈ છે. પરંતુ હજુ પણ જે બીજો માળ છે ત્યાંથી ધુમાડા નીકળી રહ્યા છે. એટલે હવે બીજા માળે આગ ઓલવવાના અહીંયા પ્રયાસો હાથ ધરાયા છે. જોકે જે પ્રથમ માળે આગની જે જ્વાળાઓ હતી તે ક્યાંક હાલ બુઝાઈ ગઈ છે. ત્યારે
એસીપી પણ અહીંયા આવ્યા છે. સાહેબ, અહીંયા લોકો લોકટોળા ઉમટ્યા છે, ખૂબ જ અફડાતફડીનો માહોલ બન્યો હતો, હાલ શું કરી? બિલકુલ કોઈ અફડાતફડી છે નહીં. આરએએફની ફોર્સ પણ છે, લોકલ પોલીસ પણ હાજર છે, ફાયર બ્રિગેડ પોતાનું કામ કરે છે, આગ ઠારે છે, માણસો જોવે છે દોર ઊભા રહીને, કોઈ અફડાતફડી નથી અને ટૂંક સમયમાં આ ફાયર કંટ્રોલ થઈ જશે. હાલ તો મહદઅંશે થઈ છે. હા, બિલકુલ કંટ્રોલ છે. બેંકના અધિકારીઓ આવી ગયેલા છે અને નિયમ મુજબ એમની જાહેરાત લેવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવી ગયા છે અને આગ હાલ મહદઅંશે કાબૂમાં છે અને થોડીક જ કલાકોમાં જ આગ કાબૂમાં આવી જશે તેવું પણ તેઓ કહી રહ્યા છે અને બેંકના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે. કેમેરા પર્સન જી.